નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ પાંચની અંદર યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સમાં લેક્ચર નંબર 24 પહોંચ્યા હતા. આજે આપણે લેક્ચર નંબર 24 લેવાનું છે. તેમાં એક્ટિવિટી 2 સી સુધી જોઈ ગયા છે. આજે આપણે જોવાની છે એક્ટિવિટી 2 ડી. તો એક્ટિવિટી 2 ડીની અંદર આપણે શું કરવાનું છે? આપણે આગળ જોયું હતું કે એક માઉસ છે, તેને એક કપડાનો ટુકડો મળે છે અને તે પછી એક લોન્ડ્રીમેન પાસે તેને સાફ કરાવવા જાય છે. તે પણ ના પાડે છે, પછી તે રાડો પાડે છે અને તે એને સાફ કરી દે છે. ત્યાર પછી તે ટેલર પાસે જાય છે, તે ટેલર તેને કપડું સીવી દે છે. આ રીતને તે અલગ અલગ વ્યક્તિ પાસે જઈ અને એક સરસ મજાની ટોપી બનાવે છે અને છેલ્લે ક્યાં જાય છે? તે એક સ્ટેડિયમમાં જાય છે, ક્રિકેટના સ્ટેડિયમમાં. ત્યાં તે જે ક્રિકેટર હોય છે તેની પાસેથી તેની ટોપી જોતી હોય, ચેન્જ કરવાનું કહે છે, પણ તે ના પાડે છે એટલે તે ફરીથી રાડો પાડે છે. પરંતુ જે આ જે ક્રિકેટર હોય છે તે હોશિયાર હોય છે, જે કેપ્ટન હોય છે, તે શું કહે છે કે રાડો પાડમાં અહીંયા એક બિલાડી છે રૂમમાં, અને બિલાડીનું નામ સાંભળી અને ઉંદર શું કરે છે? પોતાની જે ટોપી છે ટોપી જ લઈને પાછો ત્યાંથી ભાગી જાય છે. તે સરસ મજાની એક વાર્તા હતી. વાર્તાને આધારે આપણે એક્ટિવિટી 2 સી સુધી જોઈ ગયા છે. હવે આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 2 ડી. તો ચાલો શરૂ કરીએ. આપણે એક્ટિવિટી 2 ડીમાં શું કીધું છે કે જૂથમાં કામ કરો, નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો, કોષમાં યોગ્ય ક્રમ લખવાનો છે. જો તમને વાક્યો આપેલા છે 5, એ વાક્ય આપણે પહેલાં વાંચી લઈએ કે ધ નીડલ વુમેન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન અ રોઝ. એટલે કે જે ભરતકામ કરવાની સ્ત્રી છે તે કેપ છે ટોપીમાં શું કરે છે? એક સોનેરી લેસ અને એક ગુલાબ રોઝ શણગારી દે છે. પછી ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, માઉસ છે ઉંદર છે અને એક કપડાનો ટુકડો મળે છે. ધ ટેલર સ્ટિચ ધ કેપ, ટેલર શું કરે છે? દરજી શું કરે છે? આ ટોપી સીવી દે છે. અને ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, ત્યાં ક્રિકેટ ટીમનો જે કેપ્ટન છે તેની સાથે ટોપી છે તે બદલાવતો નથી. અને ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ, આ લોન્ડ્રીમેન શું કરે છે કે તેનો આ કપડાને છે એ સાફ કરી દે છે અને ઇસ્ત્રી કરી દે છે. તો હવે આપણાને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સૌપ્રથમ શું આવશે? સૌપ્રથમ વાર્તામાં શરૂઆત ક્યાંથી થઈ હતી? કે એક ઉંદરને છે એક કપડાનો ટુકડો મળ્યો. તો સૌપ્રથમ પહેલો ક્રમ કયો આવશે? તો ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ઓકે, તો ચાલો તેની સામે બધા એક કરો કે પ્રથમ ક્રમ આવશે કે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. હવે ત્યાર પછી તે પીસને લઈને ક્યાં જાય છે? તો કે લોન્ડ્રીમેન પાસે. તો ત્યાર પછી શું આવશે? કે ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ, કે લોન્ડ્રીમેન છે તે કપડાને ધોવે છે અને ઇસ્ત્રી કરી દે છે. ત્યાર પછી તે ક્યાં જાય છે? તો કે દરજી પાસે જાય છે. તો કે ધ ટેલર સ્ટિચ ધ કેપ, કે આ ટુકડાને છે દરજી છે તે કેપમાં ટોપી દ્વારા ટોપીને સીવી દે છે. અને ત્યાર પછી શું કરે છે? કે આ ટોપીને લઈને ઉંદર ક્યાં જાય છે? નીડલ વુમેન પાસે ડેકોરેટ કરવા માટે. એટલે શું આવશે? કે ધ નીડલ વુમેન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન અ રોઝ. કે ત્યાર પછી ચોથો ક્રમ આવશે ધ નીડલ વુમેન વાળો. અને લાસ્ટમાં તે શું કરે છે? કે આ ટોપી જે સરસ મજાની બની જાય છે તેને લઈને છે એ ક્રિકેટના સ્ટેડિયમમાં જાય છે. તો છેલ્લે આવશે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, કે ક્રિકેટ ટીમનો જે કેપ્ટન છે તે ટોપી છે તેની સાથે એક્સચેન્જ એટલે કે બદલાવતો નથી. તો આ છે તે ઘટનાક્રમ પ્રમાણે તમારે ક્રમ આપી અને નીચે સરસ મજાને અક્ષરે તમારે બુકમાં તે વાક્ય ફરીથી લખી નાખવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2 ઈ. એક્ટિવિટી 2 ઈમાં શું આપેલું છે? કે નીચેના વાક્યો સાંભળો, વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખો. આઈ કેન એટલે કે કરી શકું, હા હું કરી શકીશ, અથવા તો નો આઈ કાન્ટ, ના હું નહીં કરી શકીશ. કેનનો મતલબ શું થાય? કરી શકું, અને કેન નોટ એટલે કે નહીં કરી શકી. તો આપણે જોઈએ પેલું શું આપેલું છે કે ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. કેન યુ, તમારે જવાબ આપવાનો છે કે લોન્ડ્રીમેન છે તે વોશ એન્ડ આયર્ન ક્લોથ છે કપડાને વોશ અને આયર્ન કરી શકે છે. કેન યુ, તમે કરી શકો છો? જો તમે છે કપડાને વોશ અને આયર્ન કરી શકતા હોય તો ત્યાં શું લખવાનું? યસ આઈ કેન. અને જો તમે છે એ વોશ અને આયર્ન એટલે કપડાં ન ધોઈ શકતા હોય, ઇસ્ત્રી ના કરી શકતા હોય, તો તમારે શું લખવાનું? નો આઈ કેન નોટ, ના હું છે
ઇસ્ત્રી કરી શકતો નથી, કરી શકતી નથી. ત્યાર પછી બીજું છે ધ ટેલર કેન મેસ્યોર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. શું કહે છે, દરજી છે એ કપડાનો માપ કરી શકે, તેને કાપી અને તેને સીવી શકે છે. કેન યુ, તમે તેને કરી શકો છો? તો યસ હોય તો જો કરી શકતા હોય તો યસ આઈ કેન, અને ના કરી શકતા હોય તો શું લખવાનું? નો આઈ કન્ટ. ત્યાર પછી ત્રીજું છે ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. કે આ ભરતકામ કરનારી સ્ત્રી છે તે કપડાને લેસ અને થોડીક ડિઝાઇન વડે ડેકોરેટ કરે છે. શું તમે કરી શકો છો? જો તમને ડેકોરેટ કરતા આવડતું હોય, ભરતકામ કરતા આવડતું હોય તો શું લખવાનું? યસ આઈ કેન, અને ના આવડતું હોય તો નો આઈ કાન્ટ. ત્યાર પછી ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. શું કહે છે કે ક્રિકેટ ટીમનો જે કેપ્ટન છે તે છે એ બેટ રમી શકે છે, બોલ ફેંકી શકે છે અને ફિલ્ડ પણ કરી શકે છે. કેન યુ, તમે કરી શકો છો? કરી શકતા હોય તો યસ આઈ કેન, અને ના કરી શકતા હોય તો નો આઈ કાન્ટ. અને ત્યાર પછી છેલ્લું છે આઈ કેન રીડ ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ, કે હું છે એ ગુજરાતી વાંચી શકું છું, હિન્દી વાંચી શકું છું, સંસ્કૃત પણ વાંચી શકું છું અને ઇંગ્લિશ પણ વાંચી શકું છું. કેન યુ, તમે આ બધી ભાષા વાંચી શકો છો? જો આ ચાર ચાર ભાષા તમે વાંચી શકતા હોય તો યસ આઈ કેન, અને ના વાંચી શકતા હોય તો નો આઈ કાન્ટ. ઓકે, તો સમજાઈ ગયું કેન એટલે કરી શકું અને કેન નોટ એટલે ના કરી શકું. હું આ કરી શકીશ, હું આ નહીં કરી શકીશ. ઓકે, સમજાઈ ગયું કેન અને કેન નોટ એટલે શું થાય. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આગળ. એક્ટિવિટી 2F. એક્ટિવિટી 2Fમાં શું કરવાનું છે કે ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળી શકે, જૂથમાં કામ કરો અને લખો. તમાં બે છે એ આપણને આપેલા છે કે ધ માઉસ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ. એટલે કે આપણે આ યુનિટમાં છે ઉંદર કોને કોને મળે છે, તો કે લોન્ડ્રીમેનને મળે છે, પછી નીડલ વુમેનને, ભરતકામ કરનારી સ્ત્રીને મળે છે, દરજીને મળે છે, સરસ મજાની ટોપી બનાવે છે. આ સિવાય તે ઉંદર છે કોને કોને, બીજા કોને કોને મળી શકે તે આપણે વિચારવાનું છે અને લખવાનું છે. જો બે આપેલા છે આમાં કે ધ માઉસ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ વેર વિલ હી ગો. કે માઉસ છે એક ઉંદર છે, તેને પોતાના માટે એક મકાન બનાવવું છે, તો તે કોની પાસે જશે? તો નીચે ઓપ્શન આપેલા છે કે ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. કોની પાસે જશે? કે એન્જિનિયર પાસે જશે, કાર્પેન્ટર સુથાર પાસે જશે, બેંક મેનેજર પાસે જશે. અને બીજું છે ધ માઉસ વોન્ટ ટુ ઈટ ફ્રૂટ. શું કહે છે, માઉસને છે ઉંદરને છે એ ફ્રૂટ ખાવા છે. વેર હી વિલ હી ગો, કે તે ક્યાં જશે? તો કે ટુ ધ કુક, કે કુક રસોઈયા પાસે જશે, ફ્રૂટ સેલર પાસે જશે કે ફ્રૂટ વેચનાર પાસે, ટુ ધ ગ્રોસર કે જે કરિયાણું વેચનાર છે તેની પાસે જશે, ટુ ધ ટેલર સેલર, ટુ ધ મંડપવાલા કે આ બધા પાસે જશે. એમાંથી કોની પાસે જશે એ તમારે લખવાનું છે. અને ત્રીજું છે તમારે અલગથી તમારે તમારી રીતે બનાવવાનું છે કે ઉંદર બીજે ક્યાં જઈ શકે અને શું કામ પડી શકે ઉંદરને. તો લાઈક ફર્નિચર કહે કે ઉંદરને છે એક પોતાના ઘર માટે ફર્નિચર બનાવવું છે, તો ક્યાં જશે? તે એન્જિનિયર પાસે જશે, સુથાર પાસે જશે, બેંક મેનેજર પાસે જશે, ક્યાં જશે? ઓકે, તો આ 2F છે એ તમારે હોમવર્કમાં બે આપેલા છે, અને ત્રીજું છે એ તમારે હોમવર્કમાં આવું જ કોઈ વ્યક્તિનું નામ લઈ કે ઉંદરને બીજા શેની જરૂર પડી શકે, ઉંદરની બીજા શેની જરૂર પડી શકે તે તમારે લખવાનું છે. તો એક્ટિવિટી 2F છે તે તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે, સમજાઈ ગયું બધાને? થેન્ક યુ.